એના મૃત્યુનો જે વિવાદ છે એના વિશે તમે શું માનો? કારણ કે એ તો એમને તો સુભાષચંદ્ર જોડે કામ કર્યું છે, સુભાષચંદ્ર એમને ભરતી કરેલા, એમને લીડર એમને એ બનાવેલા, બાકી એ તો ડોક્ટર હતા. લક્ષ્મી સહગલ કેપ્ટન લક્ષ્મી જે થયા એ ડોક્ટર હતા, પછી દેશની સેવા માટે આઝાદી ફોજમાં જોડાયા, સ્ત્રીઓની ટુકડી ઉભી કરી. તો સુભાષચંદ્ર બોઝ જોડે સીધું કામ કરેલું. મેં કહ્યું તમે શું માનો? એમણે એવું કહ્યું કે હબીબુર રહેમાન, જયારે તમે કે પહેલી વાર આ સમાચાર સાંભળ્યા અને પછી હબીબુર રહેમાન આવ્યા અને અમને મળ્યા, તો એમણે એવું કીધું કે ઉનકા ચહેરા દેખતે હી મુજે પતા ચલ ગયા કે યે સમાચાર સહી હૈ. હબીબુર રહેમાન નું મોઢું જોઈને ખબર પડી ગઈ કે ભાઈ સુભાષચંદ્ર બોઝના મૃત્યુના જે સમાચાર છે તે સાચા છે. એટલે કેપ્ટન લક્ષ્મી એવું માનતા હતા કે સુભાષચંદ્ર બોઝ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા. બીજા ઘણા બધા સાથીદારો પણ એવું માનતા હતા કે મૃત્યુ પામ્યા. આજે પ્રમાણપત્ર ને બધું છે તો એક આપણા ગુજરાતી પત્રકાર હતા, એમનું નામ હતું હરેન શાહ, હવે તો ગુજરી ગયા. સુભાષચંદ્ર બોઝ નું જ્યાં અવસાન થયું, વિમાન ને જ્યાં અકસ્માત થયો અને જ્યાં સારવાર લીધી, એ જગ્યાએ જેના રહ્યા પહેલા પત્રકાર આખા ભારતમાંથી, એમને પણ હું મળ્યો, એમને પણ મેં ઇન્ટરવ્યુ કર્યો, એમણે એક પુસ્તક લખ્યું અંગ્રેજી. અને ભારત સરકાર આપણી તમે જ્યાં ફરિયા સંસદમાં, સંસદમાં એ પુસ્તક ટાંકીને એવું જાહેર કર્યું કે ભાઈ આ પુસ્તકના આધારે એવું સાબિત થાય છે કે સુભાષચંદ્ર બોઝ મૃત્યુ પામ્યા. પણ એ હરેનભાઈ જોડે મેં વાત કરી, હરેનભાઈ જોડે, તો એ પુસ્તકમાં બધા ગોટાળા બહુ હતા, જોઈએ તેવા છેડા મળતા નહોતા, એટલે એ પુસ્તક પર મને બહુ ભરોસો નથી. હવે રહ્યો અસ્તિકો, એની વાત સૌથી છેલ્લે આપણે કરી. હવે શંકા અને અટકળ અનુમાન, એટલે કે પતંગ ચડાવવાના, એ શું છે? તો કે સુભાષચંદ્ર એ અકસ્માતમાં જીવતા હતા, ધારો તો શું થાય? માની લો કે સુભાષચંદ્ર બોઝ એ અકસ્માતમાં જીવી જાય તો પછી કેમ જઈ થાય? તો એક થિયરી એવી છે કે રશિયા ગયા અને ત્યાં એમને જેલમાં ભૂલી, ત્યાં આખી જિંદગી એમણે રશિયાની જેલમાં કાઢી. આવી એક થિયરી. બીજી થિયરી એવી છે કે ભારતમાં આવ્યા અને એક ઠેકાણે ગુમનામી બાબા બનીને રહ્યા અને મરી ગયા, અને ગુમનામી બાબા નામનો જે માણસ હતો એની જોડે આઝાદી ફોજનું આમ હતું, તેમ હતું, પરાણું ટીકું બધું. તો જે લોકો એવું માને છે કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ વિમાની અકસ્માતમાં નથી થયું, એ લોકો આ બે શક્યતાઓની વાત કરે છે, બરાબર. ત્રીજી શક્યતા કોઈને ખબર નથી, જો હોય તો મેં સાંભળી નથી. હવે આને વૈજ્ઞાનિક રીતે તપાસ કરો, એ રશિયા ગયા હોય અને ત્યાં જેલમાં મરી ગયા હોય તો એ સંભવ છે, પણ આપણે જાણતા નથી. એનો કોઈ પણ પુરાવો કે કોઈ પણ સૂચન આપણને મળ્યું નથી, એટલે કોઈ પણ પુરાવો ના મળે તો પછી એ તો હું કઈ બી કરી શકું. તો એવું કહ્યું કે રશિયા નહીં, એ તો ભૂતા લાઈ જાય લાઈ ચડાવવાની બરાબર. કોણ ભાઈ, એ તો પુરાવો નથી, તે રશિયા ગયા હતા, ભૂતાલ ગયા હતા, શું છે? તો એ હું માની ના શકું. બીજી વિકલ્પ કે ગુમનામી બાબા બની રહ્યા. એટલે સુભાષચંદ્ર બોઝ જેવો આવો પ્રખર લડવૈયો આઝાદ ભારતમાં બાબા બની ગયો, આવું માનનારો માણસ સુભાષચંદ્ર બોઝ નું અપમાન કરે છે એવું કહેવાય? સુભાષચંદ્ર બોઝ બાબા બની ગયા, દેશ માટે કામ ના કરે, હવે તો દેશ આઝાદ થઈ ગયો. તો આ ગુમનામી બાબાની બધા બહુ પતંગો ચડાવે છે, પણ એમના જે સાથીદારો કેપ્ટન લક્ષ્મીથી માંડીને બધા અને આપણી સામાન્ય બુદ્ધિ એ બધા એવું કહે છે કે સુભાષચંદ્ર બોઝ જેવો માણસ આઝાદ ભારતમાં બાબા બનીને રહે એ વાતમાં કોઈ મહાલ જ નથી, એ લોજિકલ જ નથી. કેવી રીતે બાબા બની ગયો, શા માટે બાબા બની ગયો, પોતાના દેશમાં આઝાદ થઈ ગયો તેમ? એટલે આ શક્ય. તો આપણે તો ક્યાં આવીને ઉભા રહ્યા બાજા કે સાબી ખબર નથી, વિમાન અકસ્માત એક શક્યતા છે,
સૌથી વધારે શક્યતા નક્કી તો કશું જ નથી. હવે છેલ્લી વાત હોય રસ્તિકો, ત્યાં આગળ એક મંદિર છે ચાપાનું, ત્યાં સુભાષચંદ્ર બોઝ નો અસ્તિકો સાચવીને રાખ્યો. હવે મેં કીધું ને કે મોટા લોકોની વાતો સમજ પડે એવી નથી હોતી, નાના બાળકને તરત ખબર પડી જાય. સુભાષચંદ્ર બોઝ નું એક જર્મન સ્ત્રી એમની પત્ની હતી, એની સાથે લગ્ન થયેલું અથવા નહીં બી થયેલું, અને એમની એક દીકરી હતી સુભાષચંદ્ર બોઝની દીકરી, એનું નામ હતું અનિતા. હજી જીવે છે. અત્યારના જમાનામાં એવી ટેકનોલોજી છે કે અસ્થિકોમાં એનું ડીએનએ ટેસ્ટિંગ કરાવો, અને દીકરી છે એમની, સીધી દીકરી છે એમના થકી જન્મેલી દીકરી છે, એનું ડીએનએ ટેસ્ટિંગ કરાવો, એને મેચ કરાવો, ખબર પડશે કે આ અસ્થિકોમ સુભાષચંદ્ર બોઝનો છે કે નથી. આ કોઈ કરાવતું નથી, ક્યારે મને ખબર નથી, કદાચ ખબર પડી જાય તો પછી વાર્તાઓ થતી ગઈ. તમે વિચાર કરો હવે આટલા વર્ષ પછી, ધારો કે આવું કરાવો અને આ અસ્થિકોમ ખરેખર સુભાષચંદ્ર બોઝનો નીકળે તો કેવો સીન થઈ જાય. કારણ કે એ તો આ બધું સાચું પડે, પછી આ બધી આટલા વર્ષો સુધી જે પતંગો ચડાવી હતી એ બધી ખોટી પડે. આપણને સાચું જાણવા કરતા તુક્કા તરંગ લડાવવામાં વધારે રસ પડે. આ એક સીધો રસ્તો છે, કરાઈ શકાય. અને ધારો કે બીજો વિચાર, આપણે વિજ્ઞાન રીતે બધું વિચારો, ધારો કે અસ્તિત્વ સુભાષચંદ્ર બોઝનો નથી તો શું? તો એ આમાંથી કશું સાબિત જ થશે. તો આપણે કહેવાનું રહેશે કે તો ખબર નથી, હવે એ રશિયાની જેલમાં બી હોય શકે અથવા બીજે ક્યાંય બી હોય શકે, એ ગુમનામી બાબા નથી, એ નક્કી વાત છે. તો પછી આ વિકલ્પ છે આમાં વધારે તપાસ કરવાની રહેશે, પણ પૂરતી ખાતરી અને પુરાવા ના મળે ત્યાં સુધી કોઈ ગમે તે કે સુભાષચંદ્ર બોઝની દીકરી કે ને તો એ ના માને, એને ક્યાંથી ખબર હોય, એ તો બેબી હતી. એ કઈક હું સુભાષચંદ્ર બોઝની દીકરી તો ભાઈ હોઈશ તું, પણ આમાં તને ખબર ના પડે. તો આપણે વૈજ્ઞાનની રીતે જયારે વિચારતા હોઈએ, વૈજ્ઞાનિક અભિગમથી, ત્યારે આપણને ધર્મના નામે કોઈ છેતરી ના શકે, ઇતિહાસના નામે બી કોઈ છેતરી ના શકે, અને આપણે છેતરાવું નહીં. એટલે કોઈ બી કે સુભાષચંદ્ર નું, તો હું એવું કહું મારે લખવાનું હોય તો હું સંપૂર્ણ સાચું શું લખું, હું એવું લખું એવું મનાય છે કે સુભાષચંદ્ર બોઝનું વૈમાનિક અકસ્માતમાં મૃત્યુ થયું. આ વાત સંપૂર્ણ સાચી છે એવું હું શું કહું છું, એવું મનાય છે. ખાતરી નથી, અને ખાતરી તો કશાની નથી, આની નથી. હવે ખાતરી નથી એવી ત્રણ બાબતો છેલ્લી વાત, વિજ્ઞાન અભિગમમાં પણ ખાતરી નથી એવી ત્રણ બાબતો. વિમાની અકસ્માતમાં મૃત્યુ હું એવું બી ના લખી શકું. એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝે ગુમનામી બાબા તરીકે તેમના છેલ્લા વર્ષો ગાળ્યા, આવું બી કહી શકું. અને હું એવું બી કહી શકું કે એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝે રશિયાની જેલમાં તેમના છેલ્લા વર્ષો ગાળ્યા, ત્રણેયમાં હું કહેવાય છે કે નહીં મૂકી શકું. મારી જોડે ત્રણ વિકલ્પ છે, તો એમાં જે સૌથી લોજિકલ છે જેના ટેકામાં કશાક બી પુરાવા છે તેવો વિકલ્પ મારે કેવો જોઈએ, અને એ વિકલ્પ આ વિમાની અકસ્માતમાં મૃત્યુ. એક સાથીદાર કહેનારો છે, ડોક્યુમેન્ટ છે, અસ્થિકુંભ છે, ફોટો ભરવા ના થાય ત્યાં સુધી છે તો કરો ને. તો મારે કહેવાય છે કહેવાનું થાય, અવઢવથી કહેવાનું થાય, શક્યતાના રીતે કહેવાનું થાય,